नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला नी यूट्यूब चैनल में फरीथी आपनो एक बार हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे छेल्ले लेक्चर नंबर 4 नी अंदर स्वाध्याय 8.1 नो एक दाखलो गण्यो हतो अने जे मोस्ट आईएमपी हतो, तमे बधा विद्यार्थी मित्रों एनी खास तैयारी करी हशे। चालो आजे त्यारबाद दाखला नंबर 9 એ પણ એ જ રીતનો દાખલો છે, એની ગણતરી કરીએ। ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો બી કાટખૂણો છે અને ટેન એ નું મૂલ્ય છે 1/3 વર્ગમૂળમાં 3। તો નિમ્નલિખિત જે વિધાન આપેલ છે આપણને એની કિંમત આપણે એના મૂલ્ય મેળવવાના છે। સાઈન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઈન સી અને બીજું વિધાન છે કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઈન એ ઇન્ટુ साइन सी। तो आ बन्ने विधानों मेळवता पहेला आपणे शुं मेळवुं पड़शे, जे साइन कोस जे आप्या छे ए अने सी ना मूल्य ए आपणे प्रथम नक्की करवो पड़शे। तो एना माटे जे आपणने आवश्यक शरत आपेली छे एने आकृति दोरीए अने त्यारबाद एमां खूटती बाजुनुं माप मेळवीए। ख्याल छे ने बधाने? चलो तो प्रथम बी काटखूणो होय एवी आकृति दोरीए। અહીં આપણે બી મૂકશું, આ બેમાં કોઈ પણ સાઈડ એ અને સી મૂકી શકીએ। અહીંયા એ રાખીએ, ખૂણો એ આપેલો છે ને આમાં અથવા સી જ રાખીએ। ચાલો હવે એની અંદર શું આપ્યું, ટેન એ નું મૂલ્ય આપેલું છે। આ એને આપણે થીટા તરીકે લઈએ અને ત્યારબાદ આ બાજુ દર્શાવીએ તો ટેન થીટા એટલે શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો આ બંનેને કે સ્વરૂપે આપણે લખીએ અને પછી આમાં દર્શાવીએ। टेन ए बराबर सामेनी बाजू एटले बी सी अने पासेनी बाजू एटले ए बी, आना बराबर केटला मूकीए 1/3 वर्गमूळमां 3। आ जे टेन छे एने आकृतिनी अंदर आपणे दर्शावीए तो टेन ए नी सामेनी बाजू बी सी छे, छेदमां पासेनी बाजू कई छे तमे जोई शको आकૃતિમાં ए बी, अने एना बराबर आपणने क्यो गुणोत्तर आप्यो 1/3 वर्गमूळमां 3। અને એના બરાબર આપણે સુધારી લઈએ કે ચાલો તો તેથી બીસી બરાબર 1 × k એટલે બીસી બરાબર 1 k થશે અને એ બી બરાબર કેટલા થશે, વર્ગમૂળમાં 3 × k એટલે √3k। આ બાજુ k આવશે, આ બાજુ √3k આવશે। તો બે બાજુઓના માપ આપણે આપેલા હતા રકમની અંદર, અને ત્યારબાદ હવે ત્રીજી બાજુ જે છે આકૃતિની અંદર એસી કર્ણ તરીકે આપેલી છે બાજુ, એનું માપ આપણે પ્રથમ મેળવવું પડશે। અને એ મળી ગયા પછી આ 4 ગુણોત્તરો છે સાઈન અને કોસ ના એ અને સી ના એ આપણે મેળવવાના છે। ચાલો તો ત્રીજી બાજુ મેળવવા માટે કોનો નિયમ લાગશે, પાયથાગોરસનો। પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણના વર્ગ બરાબર અન્ય બે બાજુના વર્ગોનો સરવાળો। तो कर्ण तरीके कई बाजू आपेली छे, एसी नो वर्ग, अन्य बे बाजू एटले ए बी वर्ग प्लस बी सी वर्ग। ओके, चलो हमें जे माप आपणने आपेला छे अहींया ए मूकीए। एसी नुं माप आपणे मेळवशुं, ए बी बराबर केटला आप्या छे, √3 × k नी बे घात प्लस बी सी बराबर k नी बे घात। घात छूटी पड़ीए, વર્ગમૂળમાં 3 ની 2 ઘાત, તો વર્ગમૂળમાં 9 થાય પણ એનું વર્ગમૂળ કેટલું થશે પાછું 3, અથવા વર્ગ અને વર્ગમૂળ સીધા ઉડે છે, અને k ની પણ 2 ઘાત પ્લસ અહીંયા k ની 2 ઘાત, 3 k ની 2 ઘાત પ્લસ 1 k ની 2 ઘાત, એટલે ટોટલ એનો સરવાળો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો, 4 k ની 2 ઘાત। તો આપણે એસી સ્ક્વેર આપેલો છે, આપણે શું જોઈએ છે એસી, એટલે એનું વર્ગમૂળ થશે। તો 4 નું વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 2, અને k નો વર્ગ હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય k। તો AC નું માપ આપણને મળી ગયું, કેટલું મળ્યું છે 2k। ખ્યાલ આવ બધાને, જે આપણે અત્યાર સુધી 8 દાખલાઓ જોયા હતા એની અંદર આ જ નિયમને આધારે આકૃતિ દોરી, ત્યારબાદ જે બે ગુણોત્તર સ્વરૂપે બાજુઓના માપ આપ્યા હોય દર્શાવી, અને બાકીની ત્રીજી બાજુ છે એ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે મેળવતા હતા આપણે। અહીંયા સુધીનો દાખલો બધામાં સેમ જ હોય છે મોટા ભાગે। ચાલો ત્યારબાદ હવે આપણે શું મેળવવાનું છે, આ બંને જે પરિણામો આપેલ છે
એની કિંમતો જે છે એ મેળવવાની છે, નિમ્નલિખિત મૂલ્ય મેળવવાના છે. તો એના માટે જુઓ જે કયા કયા ગુણોત્તરની જરૂર પડશે. સાઇન કોસ આ બેની અંદર એ અને સી થીટા તરીકે ખૂણો લઈ અને એની ચાર કિંમતો આપણે મેળવવાની છે. તો પ્રથમ એ કિંમતો આપણે બધી મેળવી લઈએ અને પછી બંને પરિણામોની ચકાસણી કરીએ. જોજો ખાસ, ચાલો પહેલું આપણે સાઇન એ. તો સાઇન થીટાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કયું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. પણ થીટા તરીકે કયો ખૂણો આપ્યો છે? એ. તો એ ની સામેની બાજુ કઈ છે? જુઓ જી આકૃતિમાં કે. અને કર્ણ તરીકે કઈ બાજુ છે? ટુ કે. સાદરૂપ આપીએ તો અંશમાં કે છે, છેદમાં પણ છે, એટલે ઉડશે. તો અંશમાં વધ્યા એક અને છેદમાં વધ્યા બે. ઓકે, ત્યારબાદ બીજું મેળવીએ કોસ એ, અથવા તો સી લખો, અથવા પેલા એ ના મૂલ્ય મેળવી લઈએ અને પછી બંને સી ના મૂલ્ય મેળવી લઈએ. ઓકે, ચાલો. તો કોસ થીટાનું સૂત્ર કયું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એ ની પાસેની બાજુ જુઓ જે વિદ્યાર્થી મિત્રો કઈ છે? એ બી. પણ એનું માપ સીધું મૂકીએ, કેટલું આપ્યું? રૂટ થ્રી ગુણ્યા કે ના છેદમાં બે ગુણ્યા કે. કે કે ઉડશે એટલે શું વધશે? રૂટ થ્રી ના છેદમાં બે. ખ્યાલ આવ્યું બધાને? તો સાઇન એ અને કોસ એ મેળવા. હવે એવી રીતે સાઇન સી અને કોસ સી મેળવીએ. સાઇન સી, તો સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. પણ હવે એ નહીં, થીટા તરીકે કયો ખૂણો આપ્યો વિદ્યાર્થી મિત્રો? સી. તો ખૂણા સી ની સામેની બાજુ કઈ છે? એ બી. એનું મૂલ્ય છે રૂટ થ્રી કે. અને કર્ણ તરીકે તો એ જ બાજુ રહેશે, ટુ કે. કે કે ઉડશે એટલે રૂટ થ્રી ના છેદમાં બે. અને એવી રીતે અમે કોસ સી. તો કોસ થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો જુઓ જઈએ, ખૂણા સી ની પાસેની બાજુ કઈ છે આકૃતિમાં? બીસી. એનું માપ આપ્યું કે. અને કર્ણ તરીકે ટુ કે. કે કે ઉડશે એટલે એક ના છેદમાં બે. ખ્યાલ આવ્યો બધાને? હવે ચારે ચાર ગુણોત્તર આપણને મળી ગયા, સાઇન એ, કોસ એ, સાઇન સી અને કોસ સી. તો હવે જે વિધાનો આપણે અહીંયા મેળવવાના કીધા છે મૂલ્ય, એ બંને વિધાનો વારા ફરતે અહીંયા આપણે ગણતરી કરીએ. જોજો ખાસ, ચાલો. એની અંદર પહેલું વિધાન છે સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. ચાલો, તો કિંમતો આપણે મેળવી છે બધાની, એ જોઈ જોઈને કિંમતો મૂકીએ. સાઇન એ, સાઇન એ ના સ્થાને વિદ્યાર્થી મિત્રો કેટલા મૂકવાના છે? એકના છેદમાં બે. ગુણાકારને નિશાન ઇન્ટુ એટલે. કોસ સી, કોસ સી બરાબર જુઓ જે કેટલા છે? એકના છેદમાં બે. ખ્યાલ આવે છે બધાને? પ્લસ ની નિશાની. ત્યારબાદ કોસ એ, કોસ એ બરાબર જુઓ જે કેટલા છે મૂલ્ય? રૂટ થ્રી ના છેદમાં બે. એને ગુણ્યા સાઇન સી, સાઇન સી નહીં, રૂટ થ્રી ના છેદમાં બે. ચાલો, હવે અહીંયા સાદરૂપ આપીએ. જુઓ, પ્રથમ આ ગુણાકારમાં બે અપૂર્ણાંક છે એનું સાદરૂપ આપો અને ત્યારબાદ આ બંનેનું અને પછી બંનેનો સરવાળો. તો અહીંયા ગુણાકાર હોય ત્યારે અંશ અને છેદવાળા પદો હોય તો એનો છેદ ઉડતો હોય તો ઉડાડશું, પણ અહીંયા ઉડતો નથી કાંઈ. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો તમને આવડશે, પણ ઘણાને પછી આ સાદુરૂપમાં અઘરું પડશે, ભૂલ કરશે ઉતાવળની અંદર. એટલે ખાસ જોજો, એક ગુણ્યા એક એટલે એક થશે, છેદમાં બે ગુણ્યા બે, બે બે ઉડશે નહીં, બે છેદની અંદર છે એટલા માટે, બે ગુણ્યા બે એટલે ચાર, પ્લસની નિશાની. અહીંયા અંશનો અંશ સાથે ગુણાકાર કરો, રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે રૂટ નાઇન થયા, અને નાઇનનું પાછું રૂટ તમે લેશો એટલે ત્રણ જ જવાબ આવશે, અને બે ગુણ્યા બે એટલે ચાર. હજુ આનો સરવાળો કરીએ અપૂર્ણાંકનો, એટલે લસા લેવો પડે. તો બંનેના છેદનો લસા લઈએ તો બેનો છેદ સમાન છે, જુઓ ચાર ચાર એટલે લસા કેટલો આવશે? ચાર. તો અંશનો સરવાળો એક પ્લસ ત્રણ, તો એક પ્લસ ત્રણ એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? ચાર. ચાર ભાગ્યા ચાર એટલે જવાબ કેટલો આવશે? એક. ખ્યાલ આવ્યો બધાને? એટલે પ્રથમ આપણે જો આ કિંમતો મેળવી લેશું અને ત્યારબાદ એની જે કિંમત હોય મૂકી
અને ધ્યાનપૂર્વક સાદરૂપ આપશું, ઉતાવળ નહીં કરીએ તો એનો જવાબ આપણને સરળતાથી મળશે. ચાલો ત્યારબાદ બીજું વિધાન છે એની ચકાસણી કરીએ, કિંમત મેળવીએ. કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. ચાલો કોસ એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો અહીંયા બોર્ડ ઉપર, રૂટ થ્રી ના છેદમાં બે. એને ગુણ્યા કોસ સી, કોસ સી બરાબર કેટલા છે? એક ના છેદમાં બે. ખ્યાલ આવે છે બધાને? માઇનસ ની નિશાની. સાઇન એ, સાઇન એ બરાબર એક ના છેદમાં બે. એને ગુણ્યા સાઇન સી, એના બરાબર છે રૂટ થ્રી ના છેદમાં બે. ચાલો ત્યારબાદ જોજો, ગુણાકાર કરીએ અહીંયા પ્રથમ આ બંને અપૂર્ણાંકોનો. તો રૂટ થ્રી ગુણ્યા એક એટલે રૂટ થ્રી, છેદમાં બે ગુણ્યા બે એટલે ચાર. ઓકે, માઇનસ ની નિશાની. એક ગુણ્યા રૂટ થ્રી એટલે રૂટ થ્રી, અને બે ગુણ્યા બે એટલે ચાર. આ બંને અપૂર્ણાંક છે, એક પ્લસ છે ને એક કેવો છે? માઇનસ છે. જોજો ખાસ, આખો અપૂર્ણાંક પ્લસમાં છે, આ કેવામાં છે? માઇનસમાં છે. બે સમાન જ છે એટલે સાદુરૂપ શું થશે? જીરો. ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો ડાયરેક્ટ તમે જીરો લખી શકો. ઘણા વિદ્યાર્થી મિત્રો લસા લેશે તો પણ જવાબ જો, લસા બેનો કેટલો આવશે? ચાર. તો અંશ છે એની બાદ બાકી થાય રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી, એટલે અંશમાં જીરો, અને જીરો ભાંગા ચાર એટલે કેટલા થશે? જીરો. એટલે અહીંથી ડાયરેક્ટ તમે જીરો કરી નાખો તો પણ ચાલે. ઓકે, તો પ્રથમ જે છે વિધાન એનું મૂલ્ય છે એ કેટલું આવ્યું છે? એક. અને દ્વિતીય વિધાન છે એનું મૂલ્ય કેટલું આવ્યું છે? જીરો. તો આ દાખલો છે એ અગત્યનો છે, એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો એની તૈયારી કરજો. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચર નંબર 4 ની અંદર સ્વાધ્યાય 8.1 નો એક દાખલો ગણ્યો હતો, અને જે મોસ્ટ આઈએમપી હતો. તમે બધા વિદ્યાર્થી મિત્રોએ એની ખાસ તૈયારી કરી હશે. ચાલો આજે ત્યારબાદ દાખલા નંબર 9, એ પણ એ જ રીતનો દાખલો છે, એની ગણતરી કરીએ. ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો બી કાટખૂણો છે, અને ટેન એ નું મૂલ્ય છે એકના છેદમાં વર્ગમૂળમાં 3. તો નિમ્નલિખિત જે વિધાન આપેલ છે આપણને, એની કિંમત આપણે એના મૂલ્ય મેળવવાના છે. સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી, અને બીજું વિધાન છે કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. તો આ બંને વિધાનો મેળવતા પહેલા આપણે શું મેળવવું પડશે? જે સાઇન કોસ જેમ આપ્યા છે એ અને સી ના મૂલ્ય એ આપણે પ્રથમ નક્કી કરવા પડશે. તો એના માટે જે આપણને આવશ્યક શરત આપેલી છે એને આકૃતિ દોરીએ, અને ત્યારબાદ એમાં ખૂટતી બાજુનું માપ મેળવીએ. ખ્યાલ છે ને બધાને? ચાલો, તો પ્રથમ બી કાટખૂણો હોય એવી આકૃતિ દોરીએ. અહીં આપણે બી મૂકશું, આ બે માં કોઈ પણ સાઈડ એ અને સી મૂકી શકીએ. અહીંયા એ રાખીએ, ખૂણો એ આપેલો છે ને, આમાં અથવા સી જ રાખીએ. ચાલો, હવે એની અંદર શું આપ્યું? ટેન એ નું મૂલ્ય આપેલું છે. આ એને આપણે થીટા તરીકે લઈએ, અને ત્યારબાદ આ બાજુ દર્શાવીએ. તો ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ બંનેને કે સ્વરૂપે આપણે લખીએ અને પછી આમાં દર્શાવીએ. ટેન એ બરાબર સામેની બાજુ એટલે બીસી, અને પાસેની બાજુ એટલે એ બી. આના બરાબર કેટલા મૂકીએ? એકના છેદમાં વર્ગમૂળમાં 3. આ જે ટેન છે એને આકૃતિની અંદર આપણે દર્શાવીએ તો ટેન એની સામેની બાજુ બીસી છે, છેદમાં પાસેની બાજુ કઈ છે? તમે જોઈ શકો આકૃતિમાં એ બી. અને એના બરાબર આપણને કયો ગુણોત્તર આપ્યો? એકના છેદમાં વર્ગમૂળમાં 3. અને એના બરાબર આપણે સુધારી લઈએ કે, ચાલો, તો તેથી બીસી બરાબર એક ગુણ્યા કે, એટલે બીસી બરાબર એક કે થશે, અને એ બી બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા કે, એટલે રૂટ થ્રી કે. આ બાજુ કે આવશે, આ બાજુ રૂટ થ્રી કે આવશે. તો બે બાજુઓના માપ આપણે આપેલા હતા રકમની અંદર. અને ત્યારબાદ હવે ત્રીજી બાજુ જે છે આકૃતિની અંદર એસી,
कर्ण तरीके आपेली छे बाजू एनो माप आपणे प्रथम मेळवू पड़शे अने ए मळी गया पछी आ चार गुणोत्तरो छे साइन अने कोसना ए अने सीना ए आपणे मेळवाना छे। चलो तो त्रीजी बाजू मेळवा माटे कोनो नियम लागशे पायथागोरसनो पायथागोरसना प्रमेय मुजब कर्णना वर्ग बराबर अन्य बे बाजूना वर्गोनो सरवाळो। तो कर्ण तरीके कई बाजू आपेली छे एसी नो वर्ग अन्य बे बाजू एटले ए बी वर्ग प्लस बी सी वर्ग। ओके चलो हमें जे माप आपणने आपेला छे अहींया ए मूकीए एसी नो माप आपणे मेळवशुं ए बी बराबर केटला आप्या छे रूट थ्री गुणिया के नी बे घात प्लस बी सी बराबर के नी बे घात घात छूटी पड़िए वर्गमूल में त्रण नी बे घात तो वर्गमूल में नौ थाय पण एनो वर्गमूल केटलू थशे पाछो त्रण अथवा वर्ग ने वर्गमूल सीधा उड़े छे अने के नी पण बे घात प्लस अहींया के नी बे घात त्रण के नी बे घात प्लस एक के नी बे घात एटले टोटल एनो सरवाळो केटलो थयो विद्यार्थी मित्रों चार के नी बे घात। तो आपणे एसी स्क्वेर आपेलो छे आपणे शुं जोईए छे एसी एटले एनो वर्गमूळ थशे तो चार नो वर्गमूळ केटलू थाय विद्यार्थी मित्रों बे अने के नो वर्ग होय तो एनो वर्गमूळ केटलू थाय के। तो एसी नुं माप आपणने मळी गयुं केटलू मळ्युं छे टू के। ख्याल आवे बधाने જે આપણે અત્યાર સુધી આઠ દાખલાઓ જોયા હતા એની અંદર આ જ નિયમને આધારે આકૃતિ દોરી ત્યારબાદ જે બે ગુણોત્તર સ્વરૂપે બાજુઓના માપ આપ્યા હોય દર્શાવી અને બાકીની ત્રીજી બાજુ છે એ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે મેળવતા હતા આપણે। અહીંયા સુધીનો દાખલો બધામાં સેમ જ હોય છે મોટા ભાગે। ચાલો ત્યારબાદ હવે આપણે શું મેળવવાનું છે આ બંને જે પરિણામો આપેલ છે એની કિંમતો જે છે એ મેળવવાની છે નિમ્ન લેખિત મૂલ્ય મેળવવાના છે। तो एना माटे जुओ जे क्या क्या गुणोत्तर नी जरूर पड़शे साइन कोस आ बे नी अंदर ए अने सी थीटा तरीके खूणो लई अने एनी चार किंमतो आपणे मेळवानी छे। तो प्रथम एक किंमतो आपणे बधी मेळवी लईए अने पछी बंने परिणामोनी चकासणी करीए। जोजो खास चलो पहेलो आपणे साइन ए तो साइन थीटा नुं सूत्र विद्यार्थी मित्रों कयुं छे સામેની બાજુ છેદમાં કર્ણ પણ થીટા તરીકે કયો ખૂણો આપ્યો છે એ તો એ ની સામેની બાજુ કઈ છે જુઓ જી આકૃતિમાં કે અને કર્ણ તરીકે કઈ બાજુ છે ટુ કે સાદરૂપ આપીએ તો અંશમાં કે છે છેદમાં પણ છે એટલે ઉડશે તો અંશમાં વધ્યા એક અને છેદમાં વધ્યા બે। ઓકે ત્યારબાદ બીજું મેળવીએ કોસ એ અથવા તો સી લખો અથવા પેલા એ ના મૂલ્ય મેળવી લઈએ અને પછી બંને સી ના મૂલ્ય મેળવી લઈએ। ઓકે ચાલો તો કોસ થીટા નું સૂત્ર કયું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ તો એ ની પાસેની બાજુ જુઓ જે વિદ્યાર્થી મિત્રો કઈ છે એ બી પણ એનું માપ સીધું મૂકીએ કેટલું આપ્યું રૂટ થ્રી ગુણ્યા કે ના છેદમાં બે ગુણ્યા કે ઉડશે એટલે શું વધશે રૂટ થ્રી ના છેદમાં બે। ખ્યાલ આવ્યું બધાને તો સાઈન એ અને કોસ એ મેળવા હવે એવી રીતે સાઈન સી અને કોસ સી મેળવીએ સાઈન સી તો સાઈન એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ પણ હવે એ નહીં થીટા તરીકે કયો ખૂણો આપ્યો વિદ્યાર્થી મિત્રો સી તો ખૂણા સી ની સામેની બાજુ કઈ છે એ બી એનું મૂલ્ય છે રૂટ થ્રી કે અને કર્ણ તરીકે તો એ જ બાજુ રહેશે ટુ કે ઉડશે એટલે રૂટ થ્રી ના છેદમાં બે અને એવી રીતે અમે કોસ સી તો કોસ થીટા એટલે શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ તો જુઓ જે ખૂણા સી ની પાસેની બાજુ કઈ છે આકૃતિમાં બીસી એનું માપ આપ્યું કે અને કર્ણ તરીકે ટુ કે ઉડશે એટલે એક ના છેદમાં બે। ખ્યાલ આવ્યો બધાને હવે ચારે ચાર ગુણોત્તર આપણને મળી ગયા સાઈન એ કોસ એ સાઈન સી અને કોસ સી તો હવે જે વિધાનો આપણે અહીંયા મેળવવાના કીધા છે મૂલ્ય એ બંને વિધાનો વારા ફરતે અહીંયા આપણે ગણતરી કરીએ। જોજો ખાસ ચાલો એની અંદર પહેલું વિધાન છે સાઈન એ ઇન્ટુ કોસ સી પ્લસ
cos A into sin C. चलो तो किंमतो आपणे मेळवी छे बधानी ए जोई जोईने किंमतो मूकीए. sin A, sin A ना स्थाने विद्यार्थी मित्रों केटला मूकवाना छे 1 ना छेद मां 2 गुणाकार ने निशान इनटू एटले cos C, cos C बराबर जुओ जे केटला छे 1 ना छेद मां 2 ख्याल आवे छे बधाने प्लस नी निशानी. ત્યારબાદ cos A, cos A બરાબર જુઓ જે કેટલા છે મૂલ્ય √3 ના છેદ માં 2 એને ગુણ્યા sin C, sin C નહીં હો √3 ના છેદ માં 2. ચાલો હવે અહીંયા સાદરૂપ આપીએ. જુઓ પ્રથમ આ ગુણાકાર માં 2 અપૂર્ણાંક છે એનું સાદરૂપ આપો અને ત્યારબાદ આ બંને નું અને પછી બંને નો સરવાળો. તો અહીંયા ગુણાકાર હોય ત્યારે અંશ અને છેદવાળા પદો હોય તો એનો છેદ ઉડતો હોય તો ઉડાડશું, પણ અહીંયા ઉડતો નથી કાંઈ. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો તમને આવડશે, પણ ઘણાને પછી આ સાદરૂપમાં અઘરું પડશે, ભૂલ કરશે ઉતાવળની અંદર. એટલે ખાસ જોજો 1 ગુણ્યા 1 એટલે 1 થશે, છેદમાં 2 ગુણ્યા 2 2 2 ઉડશે નહીં, બે છેદની અંદર છે એટલા માટે 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ ની નિશાની. અહીંયા અંશનો અંશ સાથે ગુણાકાર કરો √3 ગુણ્યા √3 એટલે √9 થયા, અને 9 નું પાછું રૂટ તમે લેશો એટલે 3 જ જવાબ આવશે, અને 2 ગુણ્યા 2 એટલે 4. હજુ આનો સરવાળો કરીએ અપૂર્ણાંકનો એટલે લસા લેવો પડે, તો બંનેના છેદનો લસા લઈએ તો બેનો છેદ સમાન છે. જુઓ 4 4 એટલે લસા કેટલો આવશે 4, તો અંશનો સરવાળો 1 પ્લસ 3 તો 1 પ્લસ 3 એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો 4, અને 4 ભાગ્યા 4 એટલે જવાબ કેટલો આવશે 1. ખ્યાલ આવ બધાને. એટલે પ્રથમ આપણે જો આ કિંમતો મેળવી લેશું અને ત્યારબાદ એની જે કિંમત હોય મૂકી અને ધ્યાનપૂર્વક સાદરૂપ આપશું, ઉતાવળ નહીં કરીએ, તો એનો જવાબ આપણને સરળતાથી મળશે. ચાલો અને ત્યારબાદ બીજું વિધાન છે એની ચકાસણી કરીએ, કિંમત મેળવીએ. cos A into cos C minus sin A into sin C. ચાલો cos A ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો અહીંયા કરું સોરી બોર્ડ ઉપર √3 ના છેદમાં 2 એને ગુણ્યા cos C. cos C બરાબર કેટલા છે 1 ના છેદમાં 2. ખ્યાલ આવે છે બધાને? માઇનસ ની નિશાની sin A, sin A બરાબર 1 ના છેદમાં 2 એને ગુણ્યા sin C, એના બરાબર છે √3 ના છેદમાં 2. ચાલો ત્યારબાદ જોજો ગુણાકાર કરીએ અહીંયા પ્રથમ આ બંને અપૂર્ણાંકોનો, તો √3 ગુણ્યા 1 એટલે √3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. ઓકે, માઇનસ ની નિશાની 1 ગુણ્યા √3 એટલે √3, અને 2 ગુણ્યા 2 એટલે 4. આ બંને અપૂર્ણાંક છે, 1 પ્લસ છે ને 1 કેવો છે માઇનસ છે. જોજો ખાસ, આખો અપૂર્ણાંક પ્લસમાં છે, આ કેવામાં છે માઇનસમાં છે, બે સમાન જ છે એટલે સાદુરૂપ શું થશે 0. ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો ડાયરેક્ટ તમે 0 લખી શકો. ઘણા વિદ્યાર્થી મિત્રો લસા લેશે તો પણ જવાબ જો લસા 2 નો કેટલો આવશે 4, તો અંશ છે એની બાદબાકી થાય √3 માઇનસ √3 એટલે અંશમાં 0, અને 0 ભાગ્યા 4 એટલે કેટલા થશે 0. એટલે અહીંથી ડાયરેક્ટ તમે 0 કરી નાખો તો પણ ચાલે. ઓકે, તો પ્રથમ જે છે વિધાન એનું મૂલ્ય છે એ કેટલું આવ્યું છે 1, અને દ્વિતીય વિધાન છે એનું મૂલ્ય કેટલું આવ્યું છે 0. તો આ દાખલો છે એ અગત્યનો છે એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો એની તૈયારી કરજો. ઓકે.